સુરત મહાત્મા ગાંધી પ્રાથમિક શાળામાં બીજી પાળીની જાહેરાત જાણી જોઈને અટકાવી રાખવા બાબતે વાલીઓનો આક્રોશ વિરોધ પ્રદર્શન. યોગીચોક પાસે આવેલી રાધે પાર્ક સોસાયટીમાં આવેલી મહાત્મા ગાંધી પ્રાથમિક શાળામાં એક પાળીમાં એડમિશન ફૂલ થઈ ગયેલ હોવાથી એ શાળામાં બીજી પાળી શરૂ કરવા માટે વાલીઓ ઘણા સમયથી રજૂઆત કરી રહ્યા હતા. વાલીઓની માંગણીને ધ્યાને લઈને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સદસ્ય તેમજ આપ ગુજરાતના વરિષ્ઠ નેતા શ્રી રાકેશભાઈ હિરપરાએ શાસનાધિકારીશ્રીને તેમજ ડેપ્યુટી મેયરશ્રીને આ અંગે વારંવાર રજૂઆતો કરી હતી. વોર્ડ નંબરના નગરસેવક મિત્રોએ પણ આ પ્રશ્ન બાબતે આજ સુધી બહુ મહેનત કરી છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ લોકોમાં એવી વાતો ફેલાવી રહ્યા હતા કે મહાત્મા ગાંધી શાળામાં બીજી પાળી શરૂ થઈ રહી છે અને એમના બાળકોને તોડરો વગર જ એડમિશન મળી જશે. રાકેશભાઈ હિરપરા પાસે આ વાતો આવતાની સાથે જ તેમણે આચાર્યશ્રી તેમજ અધિકારીઓ પાસેથી બીજી પાળી અંગે જાણકારીઓ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો, પણ આચાર્ય સહિત તમામ અધિકારીઓ ઉપર સત્તાપક્ષનું દબાણ હોય એવી સ્પષ્ટ જણાઈ રહ્યું હતું અને આ દબાણને કારણે તેઓ કોઈ માહિતી આપી રહ્યા નહોતા. ભાજપના કાર્યકર્તાઓ પાસે જે જાણકારીઓ હોય અને અધિકારીઓ પાસે જાણકારી ન હોય એ બહુ ગંભીર બાબત કહેવાય અને વગર ડ્રોએ સત્તાપક્ષના ખાસ માણસોને એડમિશન આપી દેવાની વાત તો એકદમ અન્યાયી અને અમાનવીય જ કહેવાય. બીજી પાળીના ઉદ્ઘાટન પ્રસંગે પાર્ટીનો પ્રચાર કરવા માટે અને પોતાના ખાસ નેતાઓના હાથે જ રિબીન કપાવવા માટે જાણી જોઈને બાળકોના ભવિષ્ય સાથે ચેડા કરાઈ રહ્યા છે અને બીજી પાળીની જાહેરાત રોકી રખાઈ છે એ વાત સ્પષ્ટ છે. વાલીઓનો આક્રોશ વધતાં આજે શ્રી રાકેશ હિરપરાની આગેવાનીમાં સ્થાનિક વાલીઓ તેમજ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ શાળાની બહાર શાંતિપૂર્ણ પ્રદર્શન કર્યું હતું. વાલીઓ અને આમ આદમી પાર્ટીની માંગણીઓ નીચે મુજબની છે. શાળાના ઉદ્ઘાટનમાં પાર્ટીનો પ્રચાર કરવાની લાલચે બીજી પાળીની જાહેરાતને લટકાવવાનું બંધ કરવામાં આવે. બાળકોના ભણતર અને વરસ બગડવાની ચિંતામાં પૈસા ન હોવા છતાં વાલીઓ કંટાળીને મજબૂરીમાં પ્રાઇવેટ શાળામાં એડમિશન લેવા માંડ્યા છે, એટલે બીજી પાળી એક બે દિવસમાં જ શરૂ કરી દેવામાં આવે. શિક્ષકો, આચાર્યો અને પ્રામાણિક અધિકારીઓ ઉપર કારણ વગરનું રાજકીય દબાણ લાવીને શિક્ષણ કાર્યમાં રાજકારણને ઘુસાડવાનું બંધ કરવામાં આવે. વાલીઓ વતી આમ આદમી પાર્ટીની વિનંતી છે કે ભાજપને ક્રેડિટ જોઈતી હોય તો ભલે લઈ જાય, ફોટો પડાવી જાય, રિબીન કાપી જાય, પણ આ તમામ કાર્યો એક બે દિવસમાં કરી નાખે, કારણ કે પાર્ટીની પ્રસિદ્ધિના ચક્કરમાં બાળકો, વાલીઓ અને શિક્ષકો હેરાન થઈ રહ્યા છે. શિક્ષણમાં રાજકારણને ઘુસાડવાના આવા પ્રયત્નો બંધ નહીં થાય તો આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી વાલીઓને સાથે રાખીને સમગ્ર ગુજરાતમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્છરી. નમસ્કાર, હું રાકેશ હિરપરા, સદસ્ય નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ. આપ સામે જોઈ શકો છો મહાત્મા ગાંધી પ્રાથમિક શાળા 348 નંબરની શાળા છે. શાળાની સામે જ આવેલી સોસાયટી છે શિવદર્શન સોસાયટી. આ સોસાયટીના તેમજ આસપાસની તમામ સોસાયટીના નાગરિકોનો એ પ્રશ્ન છે અને બહુ પીડાય છે કે શાળા એકદમ નજીકમાં હોવા છતાંય કેટલાય સમયથી એમને એડમિશન માટે લટકાવવામાં આવી રહ્યા છે અને એડમિશન આપવામાં નથી આવી રહ્યા. સાથે સાથે તમામ માતાઓનો એ પ્રશ્ન છે કે પહેલી પાળીમાં જ્યારે એડમિશન આપવામાં આવ્યું ત્યારે એવા મોટા ભાગના લોકોને એડમિશન મળી ગયું હતું કે જેમનું કંઈક સેટિંગ હતું, તો એમને બે પ્રકારની અત્યારે રજૂઆતો છે. એક તો બીજી પાળી ત્વરિતમાં ત્વરિત આજે ને આજે શરૂ કરવામાં આવે, અને બીજું એ કે જ્યારે બીજી પાળીની એડમિશન પ્રક્રિયા થાય એ તમામ પ્રક્રિયાઓ પારદર્શક રીતે થાય, વિડીયોગ્રાફી સાથે થાય, વાલીઓની હાજરીમાં થાય, અને એમાં કોઈ પણ પ્રકારનું, જેટલા 60 બાળકો જો ડ્રોથી સિલેક્ટ થયા હોય તો 60 બાળકો જ ભણવા જોઈએ, 61મું બાળક છે વગર ડ્રોએ ભણવું જોઈએ નહીં.
આવી આ તમામ બહેનોની માતાઓની માંગણી છે, એની માંગણીને વાચા મળે અને એ માંગણી યોગ્ય જગ્યાએ પહોંચે એના માટે આપ જોઈ રહ્યા છો. અત્યારે થોડાક વાલીઓ જ અહીંયા ઉપસ્થિત છે, પણ આ પ્રશ્ન છે એ આસપાસના તમામ વાલીઓનો છે. કેટલા સમયથી આપ એડમિશન માટે ટ્રાય કરો? શાળા ચાલુ થઈ ત્યારથી તમે એડમિશન માટે ટ્રાય કરો અને કેટલાક સમય શાળાએ જાવ છો? કે અઠવાડિયે બે ત્રણ સતત ને સતત શાળાએ જાવ? બરાબર, તો તમારો શું અનુભવ છે, કેમ એડમિશન નથી મળતું? બીજી પાળી અત્યારે તમારા બાળકો શું કરે છે? બીજે કઈ એડમિશન પ્રાઇવેટ માં લઈ લીધું છે કે રાહ જુઓ છો? સત્ર શરૂ થઈ ગયું અને બીજી પાળી શરૂ ના થઈ એટલે તમે બધા પ્રાઇવેટ માં એડમિશન લઈ લીધું. ત્યાં ફી ભરી દીધી, ફી ભરાવો કે તો એડમિશન ફી ભરી દીધી. હવે આપ સૌની એ માંગણી છે કે બીજી પાળી ઝડપથી શરૂ થઈ ગઈ.